વૃદ્ધિનો સિદ્ધાંત, બીજું આવશે સમયગાળા પ્રથા, ત્રીજું આવશે વટાવો સિદ્ધાંત, ચોથું આવશે વૈકલ્પિક ખર્ચનો સિદ્ધાંત અને પાંચમું આવશે સમ સિદ્ધાંત, સમસીમાંતનો સિદ્ધાંત. આ જે પાંચ પાંચ જે ખ્યાલો છે એ આપણે જોવાના છે કે જેની અંદરથી છે વૃદ્ધિનો વટાવો અસર
એટલે જુદા જુદા નિર્ણયોમાંથી આવક અને ખર્ચ પર કેવી અસર થાય છે. આપણે ગમે તે નિર્ણય લેશું અને આવક અને ખર્ચ પર કેવી અસર થશે, આવક વધશે ઘટશે, ખર્ચ વધશે કે ઘટશે, એ કેવી અસર થશે એનો અંદાજ કાઢવામાં આવે છે. રોટીના ખ્યાલને એ જ વસ્તુ કરવામાં આવે કે આપણે જુદા જુદા નિર્ણયો નક્કી કરેલા છીએ એના કારણે આવક અને ખર્ચ ઉપર કેવી અસર થાય છે એનો અંદાજ છે એ કાઢવામાં આવશે, કે જેથી કરીને આપણે ખબર પડે આપણે ભવિષ્યમાં શું થશે અને રાખશું તો એનાથી આપણે ભવિષ્યમાં શું થશે, આપણે આવક વધશે અથવા ખર્ચ વધશે, ઘટાડો થશે ખર્ચમાં કે આવક ઘટાડો થશે એ જોવામાં આવશે. કિંમત ઉત્પાદન મૂડી રોકાણ વગેરેમાં ફેરફાર થવાથી કુલ આવક અને કુલ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે તે જોવામાં આવે છે. આપણે કિંમતને કારણે, ઉત્પાદનને કારણે અને મૂડીરોકાણને કારણે કે આપણે કિંમતમાં ફેરફાર થવાથી, ઉત્પાદનમાં ફેરફાર થવાથી અને મૂડીરોકાણમાં ફેરફાર થવાથી, એ ત્રણેયમાં ફેરફાર થશે તો આપણા કુલ આવક અને કુલ ખર્ચમાં કેટલો ફેરફાર થશે. જો કિંમત વધશે આપણી વસ્તુની તો શું થશે, આપણે આવક વધશે, ખર્ચ કદાચ ઘટી જાય એવું થઈ શકે. પછી ઉત્પાદન વધે, ઉત્પાદન વધે તો પણ શું થઈ શકે, આપણો ખર્ચો ઘટીશું, ખર્ચો વધશે, આપણું ઉત્પાદન વધારે, ખર્ચ વધે અથવા આવક ઓછી થઈ એવી રીતે ઉત્પાદન કિંમત અને મૂડીરોકાણ વગેરેમાં ફેરફાર થવાથી, ત્રણેય વસ્તુમાં ફેરફાર થવાથી આપણી કુલ આવક છે પૂરેપૂરી આવક અથવા કુલ ખર્ચાઓ છે તો કેટલો ફેરફાર થાય છે અને શું ફેરફાર થાય છે એ જોવામાં આવે છે, કે જેનાથી આપણે ખબર પડી શકે કે આપણે આ ફેરફાર કરશું, કિંમતમાં આ રીતે ફેરફાર કરશું, આપણો ખર્ચમાં છે કદાચ વધારો થશે અથવા ઘટાડો થશે, આવકમાં વધારો થશે, એ નિર્ણયમાં આપણે ખબર પડી શકે. આપણે જ્યારે નિર્ણયો લઈએ છીએ, નિર્ણયકરણ પ્રક્રિયા કરીએ છીએ, વિકલ્પો પસંદ કરીએ છીએ, ત્યારે શું જોવું પડે કે આપણી એક વસ્તુને લીધે આપણે પાછળની જે આવક અને ખર્ચ છે એમાં કેટલો ફેરફાર જોવા મળશે, કે કિંમત વધવાથી આવકમાં કેટલો વધારો થશે, ખર્ચમાં કેટલો ઘટાડો થશે એ બધું જોવાનું રહેશે. આ બધો એટલો અંદાજ છે એ બુદ્ધિના સિદ્ધાંત સિદ્ધાંત બુદ્ધિનો જે ખ્યાલ છે સિદ્ધાંત છે એની અંદર જોવામાં આવે છે. બુદ્ધિના સિદ્ધાંતમાં બે પાયાના ખ્યાલ છે, કે બુદ્ધિના સિદ્ધાંતની અંદર બે વસ્તુઓ જોવાની હોય. પેલું શું આવશે, આવકની વૃદ્ધિ, આવકની કેટલી વૃદ્ધિ થાય છે, વધારો થાય છે એ, અને ખર્ચની વૃદ્ધિ, ખર્ચમાં કેટલો વધારો થાય છે, કેટલી વૃદ્ધિ થાય છે એ જોવાનું રહેશે. હવે જોઈએ આવકની વૃદ્ધિ વિશે, અમુક પ્રકારનો નિર્ણય લેવામાં આવે તો તેને લીધે આવકના જે પ્રકાર થાય છે આવકની વૃદ્ધિ અથવા વૃદ્ધિ આવક છે, કે આપણે અમુક પ્રકારનો એવો નિર્ણય લઈએ કે જે સારો એવો હોય, અમુક પ્રકારનો નિર્ણય લઈ લીધો જે વિકલ્પ સારો હતો અને એ નિર્ણયને કારણે આપણે શું થાય કે આપણે આવક છેમાં વધારો થાય, આવકમાં જે પ્રકારનો ફેરફાર થાય, વધારો થાય એને શું કહેવામાં આવશે, આવક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવશે. કે જેવા પ્રકારના નિર્ણયો લઈએ છીએ જેના કારણે આપણે શું થાય છે, આપણે આવકમાં વધારો થાય છે, ફેરફાર થાય છે, ઘટાડો થાય છે,